હર હર મહાદેવ, કેસે હો? આઈ હોપ તો સર બધી હોંગે. સ્વાગત છે એક નવા વ્લોગ માં. અત્યારથી તમે વ્લોગ જોવો રહ્યા, એ આપણે નવા મોબાઈલ થી શૂટ થાય રહ્યો. એક નવો મોબાઈલ, ઈ કે નવો મોબાઈલ વિવો T2X 5G માંથી આપણે હે ને અત્યારે વિવો વિડીયો શૂટ કરી રહ્યા. તો આજે નું આપણે કામ ચાલુ થઈ ગયો મસ્ત મજાનું. અને આજે મહાદેવના દર્શન કરવા જવાનું મન હતું, પણ અત્યારે મા બાપા ગયા હે, વાડી ધારે ગયા હે, તો વાંટો દઈ આવે. પછી આપણે બપોરકના હાવ નવરી ને છીએ. અત્યારે આપણે શાખ મોરી સમજો. દિનેશભાઈ ને હે ને રખનું પાર નથી. આજ તો હે નવો મોબાઈલ આવી ગયો. આજ તો અમે રાતે એક વાગે હોતા હતા, થોડોક પ્રસંગમાં ગયા હતા અમે. અને મારી મૈયા જો ટીકડા ચોડી રહ્યા, ગોરી થઈ રહ્યું અત્યારે ગેસની, તે હાવાને શરીર એની શક્તિ જેવા મુર્દા જેવો થઈ ગયો. આપણે હે ને અત્યારે ગોવાની ફરીને શાખ બીટવાનું હે. ફટાફટ શાખ આપણે મોરલી, પછી હે ને તમને આગળની એક્ટિવિટી બતાવી. અને જો બાકી સૂરજ તો એટલે ચડી આવ્યો હે. જય હો સૂર્ય દેવતા. વાહ ક્યાં વાત રહા, આજ તો વરસાદ નહીં આવે ને. ફાઇનલી મિત્રો, આપણે મસ્ત મજાનું શાખ મોરાઈ ગયો. અત્યારે આપણે હે ને રાણી તેલની હેરાફેરી કરીને જો આ ડબ્બામાંથી આપણે આમાં નાખવાનું. કારણ કે આમાં મસ્ત મજા, આમાં જો મસ્ત મજા નડકો હે ને, આમાં ક્યાંય નડકો નથી. જાણે ઘડી ઘડી ઉઠલાવો પડે, આપણે આમાં નાખી અહીંયા પારીમાં પડ્યો હોય ને તો એક જણું હે ને આમાં લઈ લે તેલ. તો દિનેશભાઈ હાલો હેરાફેરી કરવાનું ચાલુ કરી દો. તો ફાઇનલી મિત્રો, આખા આખો ડબ્બો ખાલી થઈ ગયો. સમજુ આટલો આમાં તેલ આવી ગયો હે. નહીં આપણે ગોવાની ફરી અને ડૂબણી મારી નાખ્યું હે. હવાન શાક કરવાનો, સ્વાદ બગડી જાય ને આનો, સ્વાદ હાફરો થઈ જાય. સોરી, આમ પાણી નાખલશે ને કઈ. હા તો ફાઇનલી આપણે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું હે. તમને બતાવ કેવો શાક થયો. જો આ આપણો મસ્ત મજાનો શાક અને ઘઉંની રોટલી ને દિનેશભાઈ ખાઈને જવાનું ભેહું પાવા. અને પછી આપણે જઈએ મહાદેવના દર્શન કરવાના. એક આપણા ભાઈ બંધ મને ઘરે જવાનું હે. તો હાલ વ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા તો મિત્રો, ફાઇનલી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે જેને ઘરે જવાનું, ફોન આવ્યો ત્યારે ગામમાં ડ્રીલ લેવા આવ્યો હે. એને આપણે વાડીનો રસ્તો નથી જોયો ત્યારે ગામમાં હે. તો હાલો ફટાફટ જઈએ આપણે ગામમાં મહાદેવના દર્શન કરીને સીધા એને ઘરે જવાનું. હાલો ફાઇનલી અમે લોકો ગામમાં પહોંચી ગયા. અહીંયા આપણે માતાજીનું મંદિર આ રહ્યું અને મહાદેવનું મંદિર અહીંયા આ રહ્યું. એક પરે છે ને કારે મહાદેવ મંદિર. હાલો માતાજીને દર્શન કરી લઈ, પછી ફટાફટ આપણે જવાનું હે આપણા ભાઈબંધના ઘરે. હમણાં ફોન આવ્યો હતો, બીજી વાર ફોન આવી ગયો. હાલો આ તો ફાઇનલી મિત્રો, મહાદેવના શિવલિંગ પાસે હું બેસી ગયો. હું અહીંયા જો મહાદેવનું શિવલિંગ છે. તો હાલો ફટાફટ દર્શન કરીને જઈએ આપણે. અને અહીંયા જો કેવો પાણી પડે રહ્યો, આમ જો ટપકો 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 કેવો પડે રહ્યો. અને આજ તો હે ને શિવલિંગ મસ્ત મજાનો સજાવેલ છે. મેસરા મેસી ભાઈ આજે ખરજા હમણાં. કામ કરતા કરતા હોય ગયા. હું લેવો પડે ને મેસીભાઈ કે નહીં. એક અહીંયા હું તો આમાં કાકા નો કામમાં ભાગીદાર છે. કેમ લાકડા ઉડે છે હજુ? હા તો ફાઇનલી મિત્રો, આપણે હે ને થોડો કામ હતો ને 6GB નો અપડેટ હતો આપણે નવા મોબાઈલમાં. એ અપડેટ કરીને ત્યાં જાહેર આમ મહેશભાઈ ની તલી જોવા માટે. અરે હવે મધ ઉડે રહી, ઓહો અહીં આવડી બધી મધ ઉડે મેસિયા. તો અત્યારે ને જો આ મેસીભાઈ ની હે વરિયારી. અને અહીંયા જો આજ તો આમ પાણી વારી નાખ્યું હે. ઓહો તો હાલો જઈએ આપણે અહીંયા તલી જોવા. આપણે તો અહીંયા જો નવા આવ્યા અહીં. એ વાડી કેટલી છે એ તો આપણને ખબર નથી. કેટલી વાડી મેં સાથે? ઘણી વાડી શું બધી મને ખબર નથી. રૂબી ચારીકોર વાડી છે કે ખાલી મકાન બનાવે જેટલી જગ્યા રાખી છે. એટલે વાડી છે વાહ જગ્યા. આમ જો મેસન જ્યાં નજર જઈએ એ બધી મેસિયાની વાડી હોય. તો મિત્રો આ હે મેસીભાઈ ની હે ને વરિયારી. આમે કાર્ય તો આમાં ગુંધીઓ ને કાર્ય બધું આવી ગયું હે. અત્યારે આપણે જાહેર અહીંયા જો આવો રસ્તો હે. આવો જાહેર ઠેઠ ઉપા ક્યાં છે જવાનું લગભગ અહીંયા જ છે. આપણે ટ્રાય કરી હતી કે નીંદર ભરે હે કે નહીં, પણ નીંદર ભરી ગયો ને તલી ભરી ગઈ. એ વાત છે. બાકી આપણી તલી જુઓ આમ વરિયારી રાયડો ભેગો. હા રાયડો ભેગો એમ કેમ કે નીંદર બહુ છે આમ જુઓ. અને હે ને આની પાસે હવે નીંદર કાઢે મન નથી. આપણે આમ આમ નીંદર કાઢે તો મારું મન નથી કેમ કે તલી હમણે ઊંચી આવતી રહે એટલે શું કામ નીંદર કાઢી ને પૈસા દેવાનું. બાકી જો મૂ લઈએ ને પૈસા મેસી નથી દેવા. જોરદાર તલી ઉગી આવી એનો વધી પણ હારા મારી આવે. અત્યારે ને આજે વાહ પણ બહુ નીકળ્યો છે. પવન હોવા છે ને આમ આવતો છે. ક્લિયર નથી આવે હે, ક્લિયર નથી આવતો. જરી ચેક કરી
આ ભાગમાં હે ને અત્યારે પાણી પી ગયું, આમાં હે ને આજે 4 વાગે મેસી ભાઈ ચાલુ કરવાના. આપણે અત્યારે જઈએ ઘરે, આપણે ઘરેથી ફોન આવી ગયો હોય કે હોન્ડા ખપે છે તો આપણે ઘરે જવાનું છે. અત્યારે આપણે આમ જોવા જઈ રહ્યા ને અહીંયા કેમ નથી ઉગી, મેસી ભાઈ ને તલી એકદમ જોર ફૂલડે લાગવા મળી ગયા ક્યાંક ક્યાંક તો. હવે મોહન ભાઈ ને આપણે રજા દઈ કેમ કે બાપા નો ફોન આવી ગયો. તો મોહન ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મોહન ને પેલો પેમેન્ટ આવી ગયો હોય ને એટલે હવે મોહન બહુ રાજી છે. એટલે જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરે ન ભૂલતા. હાર હાર મહાદેવ બધાને, બાય બાય. હા તો ફાઈનલી આપણે હે ને તલી જોઈને જઈ મસ્ત વધી છે અને આપણે એવી લારો લાર વધતી આવી. આમાં હે ને નીંદણ ઓછો છે, આપડે દિનેશભાઈ ની નીંદણ બહુ જાચીનો છે. તો અત્યારે મેસી ભાઈ ઘરે જઈ, પર હે ને ગળો મોટો હે ને અહીંયા અત્યારે અમે જવાનો પ્લાન કરી છે. મેસી એકદમ હાવ અત્યારે નવરો જોડી જેવો રખડે છે. તો કીધું હાલો ગળામાં જતા હોય, ફરીથી ફરી ફરીને જવાનું છે રવજી ને વાડી થી, પછી સીધા આપણે ગામમાં જવાનું, થોડો કામ છે. હાલો વિડીયો કન્ટિન્યુ બને રહેજો. બાકી તમે અત્યારે મોસમ ચેક કરો ને એકદમ વરસાદ એવી ફિલિંગ આવે, ના આવે તો ધારો ને આપણે હે ને અત્યારે હે ને વરી આપણે વરી આવી હું તલી ને એવો બગાડ છે. અહીંયા હે ને આ ભાઈ બેઠો ને એને 2 લાખ સબસ્ક્રાઈબર છે અને CID ને ઉપાડ્યું પણ એને કોપી કરતો હતો ને તે ઘણાકમાં કોપી રેટ આવી ગયો હોય તો મોનોટાઈઝ નહીં થતી. તો અત્યારે આપણે ચેક કરી દઈએ ને શું છે વાંધો. અવાજ ક્લિયર નથી આવતો કે નથી આવતો કમેન્ટ કરજો. અત્યારે અમે હે ક્યાં આવ્યા તમને બતાવું. એની લોકેશન એકદમ જોરદાર છે. અહીંયા જો રામદેવ પીર નું ઠેઠ મંદિર દેખાય તમને ઝૂમ આઉટ કરીને બતાવું. એટલો જ 10x ઝૂમ જાય આપણે. આમ જો રામદેવ પીર નું મંદિર દેખાય જો મસ્ત મજાનો. આ 10x માં છે અને આ 0x માં છે. બાકી મેસી બેસીને હવે રામજી ભાઈ ને દીમી તો અહીંયા રખડે છે ઠેઠ. અહીંયા માથે ચડવાનું આપણે. તો હાલો તમે આજે બ્લોગ માં છેલ્લે સુધી બને રહેજો. આરે ના ભરતી બધી ભરી આપણે આઈ અમારી માતાજી ની. અહીંયા આપણે આ બધી ભરતી નાખી છે. આપણે બધું પાછા ચડી જવાનું બાબાજી થી અને એકદમ ગળામાં એને હવા એટલે આવે કે જડી ની મસ્ત હવા આવે. અમારા સાઈડ વાળા રહેતા હોય ને જરીકા ને વિઝિટ કરી જાય એવી મસ્ત મજા આવે છે ને. બાકી રામદેવ પીર નું મંદિર જુઓ તમે. પેલા હે ને આપણે આપાથી આવીને આપા જવાનું હતું પણ હવે આપણે આપા જવાનું છે. પણ રામજી અહીંયા જાય આપણે અહીંયાથી રસ્તામાં જવાનું છે. મેસી આગળ આગળ જાય આપણે પાછળ પાછળ જઈ રહ્યા. બાકી મેસી અહીંયા લઈ આવ્યો કઈ ઝાડામાં બીટી ખોલ રસ્તો ક્યાં જશે દેખાય એમ. હા કઈ ઝાડામાં અમે જાય રહ્યા. હું રામજી તો ટપી ગયો અમારા અમારી વાત છે. પાછો મેસી ક્યાં ગયો ખોલે પાછી હવે. ઓ ભગવાન અહીંયા કઝાડા એટલે ઓહો પગ મારી જાય ગજાળા ઠરી જાય રહ્યા. જુઓ મિત્રો નવો કોન્ટેન્ટ દેખાડે તમારે આટલી બધી મહેનત કરી રહ્યા અમે. લાઈક શેર સબસ્ક્રાઈબ તો તમે કરતા રહે. જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે પગવામાં આપણે જરીક જ વાર થઈ અહીંયાથી ઉતરી જઈ એટલે સીધા ગળામાં જાય. તમે આ પાણું જો કેવડો મોટો પાણું છે સમજો. ભીમ જેવડો ભીમ ના હાથ જેવડો પાણું છે સમજો તમે. તો ફાઇનલી મિત્રો આપણે અડધે ચડી ગયા ને ખાલી એક જ પાણું ચડવાનું છે. ભાઈ તમે અત્યારે અહીંયાથી વ્યૂ જુઓ ખાલી. વ્યૂ જુઓ મિત્રો ઠેઠ આપા હું એવો ડેમ દેખાય રહ્યો. હા તો ફાઇનલી મિત્રો આપણે ગળામાંથી ચડી ગયા ને અત્યારે તમે પાછળનો વ્યૂ બતાવું તો આમજો. આવો કાંઈક વ્યૂ આવે છે ને ઠેઠ હોય ને અડધો હુવો દેખાય રહ્યો તમારે જોમાં કરીને બતાવું. આ હે ને આ હુવો વાળો ડેમ જુઓ. આ હુવો વાળો ડેમ દેખાય અને પછી આ અહીંયા રામદેવ પીરો મંદિર આ અને આ રહ્યું આપણું ગામ. અહીંયા આ ગળો એટલો વધારે છે ને એની વાત પૂછો માં ચશ્મા ઉતાર નાખી ગરમી થઈ ગઈ. અને અહીંયા પાણા જુઓ તમે ખાલી આ પાણા. અને અહીંયાથી જો મકાન તો દેખ તમે ચોખ્ખા દેખાય રહે મત. બાકી મેસી ભાઈ અહીંયા લઈ આવ્યા છે મોજ કરતી. મેસી ભાઈ મજા આવે છે ને ભાઈ. બાકી હા મજા આવે પણ અત્યારે આમ જુઓ મારો થોડો લુક નથી. લુક હમણે તમને આવશે. બાકી તમારો ભાઈ લાગશે હેન્ડસમ. આ મે જાન એક ક્લિપ કાપીને આપણે મિની વ્લોગ ની ક્લિપ લઈ લઈએ ઝપાટે. અહીં જો એન્ડ આવ છે ને મસ્ત દેખાય. હા મેસી ભાઈ ને બે ફોટો શૂટ આપણે કરી દઈએ. નવો ફોન લીધો છે તો અહીંયા બધા બેઠા છે. રામજી ભાઈ આવી ગયા ભાઈ એને થોડી વાર આપણે સ્કાઈપ પેટ કરી. બાકી હવા ને જો કોઈ હવા ને આમ છકી આવે ને તો એમ છે કે આમ ફ્રી જ હું માં આપણે છે ને ઉભા અહીં અહીંયા. આ તો ફાઇનલી આપણે ફોટો શૂટ બધો થઈ ગયો છે. હા તો મિત્રો ફાઇનલી આપણે ફોટો શૂટ થઈ ગયો છે અને જઈ ઘરે આવે આખે કો ગળો ઉતર આમ તકલીફ થાય સીધા આપણે ગળો ઉતરીને તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો અમે છે ને 3 જણા અહીંયા નીકળી ગયા.
અને રામજી તો ઠેઠ અહીંયા પગ ગયો હોંડા પાસે, તો ગળો ઉતરવા માં તકલીફ થઈ ગઈ, હા ચડી ગયો ગધેડી નું. હા તો આપડે ઘરે થી પાછા મેસીભાઈ ના ઘરે આવી ગયા, પાણી પીને જઈએ આપડે સીધા ઘરે. વાગવા માં થઈ ગયા હે, 3 વાગી ગયા હે. આપડે કેટલા 12 વાગે આવ્યા હતા, 3 વાગી ગયા હે. હાલો તો મેસી ભાઈ અમે ઘરે જઈ પાણી પી લ્યો, આવજો મારે વાડી ઘરે. તો હાલો આપણે જઈએ આપણે ઘરે આવી સીધા. ફાઇનલી મિત્રો આપણે મેસી ભાઈ ઘરે થી આપણા ઘરે પહોંચી ગયા છીએ. બારેનો મોસમ એકદમ હે વરાહરા જેવો થઈ ગયો. સમજો પેલા અહીંયા આપણે ઘરે ગયા હતા ને એવા ને એવો મોસમ હજી હે. સમજો તમે અને બાકી અશોક આપણા ઘરે હે ટીવી જોયે હે, દિનેશ બધા ટીવી જોયે હે. હવે આપણે હે ને બ્લોગ ઘણો લાંબો નથી કરવો. આજનો બ્લોગ સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો જરૂર. હાલો મળો તમારે નવા બ્લોગ વિડીયોમાં બધાને હર હર મહાદેવ.